હેલો એવરી વન આ લેક્ચરની અંદર આપણે કામ કરીશું બે ત્રણ એક્ઝામ્પલ જોઈશું અને પછી આપણે જે નવો છે દ્વિતીય એટલે સેકન્ડિસ એ આપણે જોઈશું બરાબર તો પહેલા એક કામ કરે એના પહેલા આપણે એક્ઝામ્પલ લઈ લઈએ એક્ઝામ્પલ નંબર છે તમારો ટ્વેન્ટી વન લઈ લઈએ બરાબર તો ટ્વેન્ટી વન અહીંયા લખું છું એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી વન તમને આપ્યું છે એક્સ પ્લસ ટુ ડિવાઈડેડ બાય એક્સ પ્લસ થ્રી બરાબર આનું અને અહીંયા આપી છે તમને ટુ એક્સ માઇનસ વન ડિવાઈડિડ બાય એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ બરાબર તમારે આનું સોલ્યુશન કરવાનું છે તો કઈ રીતે સોલ્યુશન કરીશું તો જઈએ તો સૌથી પહેલાં શું કરીશું આ જે એક્સ ત્રણનો છે ને એને એક્સ વડે ગુણાકાર કરીશું સપોઝ તમારી કોઈ કિંમત આવી હોય મેં તમને પહેલા સમજાય એક્સ પ્લસ ટુ થ્રી હોય તો શું થઈ જાય ત્રણ એકા ત્રણ અને બે એટલે કેટલા થઈ જશે પાંચ ભાગ્યા ત્રણ થઈ જશે ઇન સેમ મેનર્સ અહીંયા પણ આવું થશે તો એક્સ ઇન્ટુ એક્સ તો શું થઈ જાય તો શું થઈ જશે એક્સ અનેડ બાય કેટલા થઈ જશે એક્સ પ્લસ થ્રી આ તમારું થઈ ગયું ચલો અહીંયા તો એનું જ થશે અહીંયા તો કશું છે જ નહીં તો ટુ એક્સ માઇનસ શું થઈ જશે એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ બી હવે આ સામસામે શું થઈ જાય ગુણાકાર થઈ જાય અહીંયા આપણે વાયની શોધવાની છે તો અહીંયા શું કરીશું એક્સક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ ડિવાઇડેડ બાય એક્સ પ્લસ થ્રી ઇન્ટુ ટુ એક્સ માઇનસ વન અહીંયાના મતલબ ઇન્ટુટ થાય ને એક્સક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ ટુ હવે ચેક કરો છો એક્સક્વેર થ્રી એક્સ પ્લસ ટુ આને આ શું થઈ ગયા કટ થઈ ગયા તો તમારી પાસે રહીશું ટુ એક્સ માઇનસ વન ડિવાઇડેડ બાય એક્સ પ્લસ થ્રી તો તમારી પાસે અલ્ટિમેટલી આ મળી હવે તમે આનો ડાયરેક્ટિસ કરી કાઢો ડિવાઇડેડનો અહીંયા અહીંયા તમારો નિયમ કયો લાગશે ભાગાકારનો લાગશે તો આપણે આને શું લઈએ યુ લઈએ આને વી લઈએ ચલો આનો આનો આપણે ડીયુ અને ડી વી કાઢી કાઢીએ વિકલન કાઢી લઈએ તો અહીંયા શું થઈ જશે બે અહીંયા કેટલી કિંમત રહેશે એક અહીંયા કેટલા રહેશે ઝીરો તો અલ્ટિમેટલી અહીંયા આન્સર કેટલા આવશે બી

બે નો થશે બરાબર માઇનસ અહીંયા શું થઈ જશે ટુ એક્સ માઇનસ માઇનસ બે ગુણ્યા એક એટલે કેટલા થઈ જશે બે એક્સ બરાબર અહીંયા થઈ જશે બે એક્સ અને એક ગુણ્યા એક એટલે અહીંયા શું થઈ જશે માઇનસ વન ડિવાઇડેડ બાય શું થઈ જશે એક્સ પ્લસ નો વર્ગ ચલો અહીંયા કરી આ બે એક્સ પ્લસ છે આ છે તો આ નાક થઈ ગયા તો મારી પાસે શું પ્લસ છ આ માઇનસ એક ના માઇનસ એક શું થઈ જશે પ્લસ એક ભાગ્યા શું થઈ જશે અલ્ટિમેટલી આન્સર શું થશે સાત છ પ્લસ એક પ્લસ ત્રણ નો વર્ગ તો આમાં શું થઈ જશે ફાઇનલ આન્સર શું થઈ જશે ફાઇનલ આન્સર બરાબર તો પહેલા શું કરવાનું તમારે આનો સો કરી કાઢવાનું પછી જે વેલ્યુ મળે એ પ્રમાણે તમારે એનો ડેરીબિટીસ કાર્ડ લાગે ભાગાકાર છે ડિવાઇડ છે એટલે શું થઈ જશે ભાગાકારનો નિયમ લાગુ પડશે એટલે શું થઈ જશે ભાગાકાર એટલે અલ્ટિમેટલી તમારો આરો આન્સર મળશે જોઈ લેખક ચલો નેક્સ્ટ આપણે કરીશું ટ્વેન્ટી નો ડી વાય આપણને ડીએક્સ મેળવો વન અને ટુ નો કરીશું અહીંયા શું છે હું લઈ લો એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી એટ જોઈ લો ટુ એક્સ પ્લસ વન ઇઝ ટુ લઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર ટ્વેન્ટી એટ એનો પહેલો લઈએ પહેલો શું કહેવા માંગે છે ટુ એક્સ પ્લસ વન બરાબર વાય પ્લસ થ્રી ઇઝ ટુ

આ તમારું શું થઈ જશે ઝીરો અને ટુ ચલો મુકી ગાળો આ તમારી ફાઈનલ કિંમત આ ભાગાકાર છે તો શું થઈ જશે ડીવાય અપોન શું થઈ જશે વીયુઅપોન માઇનસ યુ ડી અપોન ડીએક્સ ભલે શું થઈ જશે વીનો વર્ગ શું થઈ જશે વી નો વર્ગ તો કરી ગાડી આવે વી નો વર્ક કરવાનો હોય તો અહીંયા મુખ્ય ગાડી અહીંયા મુખ્ય ગાડી શું કરશું સૌથી પહેલા શું આવશે ટુ એક્સ પ્લસ વન બરાબર तो इधर 2x + 1 तो, वन, तो ना सामान्यकृत लोचत यहां से ऐसे 0 माइनस कितना चाहिए यहां 12 12 ना 12 मुकवाना पर आनी वैल्यू कितनी छे 2 तो 2 मुकी गाड़ी यहां तो तो से नीचे 2x + 1 નો વર્ગ હવે અહીં આનો જીળોનો મલ્ટીપ્લિકેશન તો આલ્ટીમેટીલી આન્સર તો 0 હશે તો -12 * 2 કેટલા થઈ જશે 24 24 ભાગ્યા શું થઈ જશે 2x + 1 નો વર્ગ તો મારી પાસે રહેશે શું -24 / 2x + 1 નો વર્ગ આ તમારો ફાઇનલ આન્સર બરાબર

थ्री एक्स प्लस फाइव वाई तो हमें वाई वाई ने जुड़े वाई अमेरिका शोधानी हो तो एक्स प्लस वाई फाइव वाई ना कॉमन निकाल शू जैसे एक्स प्लस पास अभी जैसे वन माइनस थ्री एक्शे तो वाईक्वल जैसे वन माइनस थ्री एक्स ने एक्स प्लस फाइव तो हम अपने अँ कम मूक्त तो वाई इज इक्वल टू वन अपोन थ्री एक्स डिवाइडेड बाय एक्स प्लस फाइव चलो आिकलन फल तो अँ एक तो जीरो

भागे से दीजिए से x + 5 નો वर्ग चलो करिए चलो 3 * x એટલે કેલી રીઝ મైనસ 3x થઈ જશે 5 * 3 15 એટલે કેલી રીઝ મైనસ 15 અહીંયા માઈનસ 1 * 1 એટલે માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા શું થઈ જશે 3x ભાગા કેલા થઈ જશે તમારી પાસે x + 5 નો વર્ગ બરાબર તો જો આ માઈનસ ને આ પ્લસ છે તો આને આ ગયા તો માઈનસ 15 ને માઈનસ 1 કેટલા થઈ જાય માઈનસ 16 થઈ જાય માઈનસ 15 ને માઈનસ 1 કેટલા થઈ જાય માઈનસ 16 તો જો માઇનસ પંદર માઇનસ એકલા થઈ જશે એક્ઝામ્પલ જાતે કરજો સોલ્વ બરાબર બે કલાક ટ્વેન્ટી એટ ના મેં વન અને ટુ બંને અહીંયા આગળ કરી દીધા છે ચલો હવે નેક્સ્ટ આપણે જે કન્સેપ્ટ છે ને એ આપણે નવો કન્સેપ્ટ છે હવે નવો કન્સેપ્ટ આપણે અહીંયા આગળ લઈ રહીએ તમારું છે ફરી જો नवा कांसेप्ट स्टार्ट करिए आ सेकंड लास्ट कांसेप्ट छे आना बजे छिल्लो कांसेप्ट રહેશે દ્વિતીય વિકલન ફોર સો કહીશું દ્વિતીય વિકલન ફોર અને આના આપણે ઇંગ્લિશમાં શું કહીશું સેકન્ડ ડેરી વટ ઇસ હવે છશું જો થિયરી હું પછી કરું પહેલા હું તમને સમજાયલું એક એક્ઝામ્પલ આપ્યું તમને સમજાયેલું અહીંયા જોઈ લો આપણે એક આ છે ને આપણી પાસે કિંમત છે

વિકલન ફળ મળશે જોઈ લો પહેલું આપણે શોધશો આનો પહેલાનો આપણે એટલે શું મળશે પહેલું વિકલન ફળ તો પહેલા વિકલન ફળ આપણે કીધી દર્શાવીએ તો ડી વાય અપોન ડીએક્સ કહીએ અથવા શું કહીએ એફની એક ડેસ અને એને શું કહીશું એક્સ આ રીતે પણ આપણે લખી શકીએ હવે શું કરીશું આનો હું ફરી વિકલન કાઢીશ આ જે છે ને મારી પાસે કયો હવે આયો પહેલો જે આવ્યો ને ત્રણ એક્સ નો વર્ગ પ્લસ આઠ એક્સ પ્લસ ઝીરો બરાબર ને હવે એનો હું ફરીથી વિકલન કાઢીશ બરાબર એટલે એનું વિકલન શું રહેશે ત્રણ દુ છ એટલે છ એક્સ અહીંયા આઠ અને એક્સની કિંમત એક તમારી પાસે રહેશે શું છ એક્સ પ્લસ આઠ તો આ છ એક્સ પ્લસ આઠ થાય ને એ મેં બીજી કદ કાઢ્યું તો એને આપણે શું કહીશું દ્વિતીય વિકલન ફળ તો દ્વિતીય વિકલન પ્રથમ વિકલન ફળ આ રીતે દર્શાવો બરાબર પ્રથમ જે તમારો વિકલન ફળ છે તમે એને આ રીતે દર્શાવો બરાબર તો દ્વિતીય તમારે કઈ રીતે દર્શાવવાનું છે તો અહીંયા લખીશું ડીનો વર્ગ વાય અને નીચે ડીનો એક્સ નો વર્ગ અથવા હું એના આઈટે બી કહી શકું એફની બે ડેસ

વિકલન ફળનું ફરીથી સાપેક્ષમાં કરવામાં આવે તો તેને દ્વિતીય વિકલન ફળ કહેવામાં આવે છે શું થશે ડી અને એક્સ નો વર્ગ અથવા શું કરીશું એફની બે અને અહીંયા થઈશું એક્સ તો આ તમારું કયું થશે અહીંયા આગળ આજે તમારું કયું થશે અહીંયા આગળ દ્વિતીય વિકલન ફળ દ્વિતીય વિકલન જો તમને શું કીધું હશે યા તો દ્વિતીય વિકલન તમને કીધું કોઈ કિંમત આપી હશે અને તમે આ રીતે એનો શોધી તમારે સમજી કે આ છે દ્વિતીય વિકલન ફળ છે તો દ્વિતીય વિકલન ફળ શું છે ઇન આપણે કહીએ તો શું કહી શકીએ પહેલાનું જે વિકલન ફળ શોધ્યું એમ તમે ફરીથી વિકલન ફળ શોધો તો એને શું કહેવાય દ્વિતીય વિકલન ફળ ચલો એક્ઝામ્પલ લઈએ તમને હું અહીંયા આગળ આપું વાય બરાબર અહીંયા આપું એક્સ નો ઘન પ્લસ સાત એક્સ નો વર્ગ માઇનસ

x ન કેટલા 1 અને આની કિંમત થઈ જશે 0 તમારી પાસે પ્રથમ કયું મળશે 3x નો વર્ગ 14x - 9 અહીંયા શું મળી જશેમો તો આપણે શું કહી અહીં આપણે પ્રથમ વિકલન ફળ મળ્યું બરાબર પ્રથમ મળ્યું હવે શું કરવાનું છે દ્વિતીય તો દ્વિતીય અહીંયા f ની જગ્યાએ શું થઈ જશે f ડબલ x થઈ જશે x થઈ જશે અહીંયા શું થઈ જશે d અહીંયા સુધી જશે d આ તમારો જે છે d નો વર્ગ y અને અહીંયા સુધી જશે b અને x નો વર્ગ તો આ તમારું જે એને બીજી વખત કરો 3x નો સ્ક્વેર 14x 9 તો ચલો બીજી વખત કરશો એટલે આપણને શું મળશે 3 2 6 એટલે 6x અહીંયા 14x ની કિંમત 1 અને 9 ની કિંમત સુધી જશે 0 તો મારી પાસે શું મળશે 6x 14 તો તમારો આ કઈ કહેવાશે ફાઇનલ આન્સર અને અહીંયા આપણને શું મળ્યું દ્વિતીય વિકલન ફળ મળ સુમળ્યું આપણે દ્વિતીય વિકલન ફળ તો આ તમારો ફાઇનલ આન્સર બરાબર સમજી લી ગયા પહેલા નું એક વિકલન ફળ પહેલો સોદોને જે અત્યાર સુધી આપણે દાખલા ગણતા એનો ફરીથી સોદોને એટલે એને શું કહેવાય દ્વિતીય વિકલન ફળ એક एग्जांपल બીજો લઈ લઈએ અહીંયા આગળ ચલો અહીંયા તમને લખું જો y = 5x + 4

અગિયાર ટુ બાવીસ કેટલા થઈ જશે બાવીસ એક્સ અહીંયા કેટલા થઈ જશે બે અને એક થઈ જશે એકની કિંમત તો મને શું મળશે પહેલું વીસ એક્સ નો ઘન બાવીસ એક્સ માઇનસ બે આ મને મળી ગયું તમારું પ્રથમ કયું મળી ગયું આપણે પ્રથમ વિકલન ફળ પ્રથમ વિકલન ફળ હવે બીજું કરીએ તો બીજું શું થશે ડીનો વર્ગ વાય અને ડી અને એક્સ નો વર્ગ તો કરી ગાળો આનો બીજું બે એક્સ નો ઘન પ્લસ કેટલા થઈ જશે બાવીસ એક્સ માઇનસ બે બરાબર તો કરી ગાળો તો જવાબ શું આવશે વીસ તરી સાઈટ સાઇટ એક્સ નો વર્ગ કેમ કે એક કિંમત ઓછી થાય અને બાવીસ એક્સની કિંમત એક અને બેની કિંમત ઝીરો તો મારી પાસે શું મળશે સાઈઠ એક્સ નો વર્ગ અને પ્લસ બાવીસ તો આ તમારો ફાઇનલ આન્સર તો આપણે એને શું કહીશું દ્વિતીય વિકલન ફળ આ લખવા નથી આ પ્રથમ વિકલન દ્વિતીય તમને સમજાવવા માટે લખ્યું છે તો અલ્ટિમેટલી તમારો આન્સર શું રહેશે દ્વિતીય વિકલન ફળ બરાબર હવે પ્રેક્ટિકલના એક્ઝામ્પલ આપણે જોઈશું એના પછી તો એના પહેલા એક થોડા આપણે લોગ વાળા એક્ઝામ્પલ આપણે આની અંદર આવશે તો આપણે થોડા અમુક નિયમો જોઈ લઈએ कि तुमने यहां अगर कोई एक लॉग नो આપ્યો છે બરાબર એક કિંમત આપી છે પેલું y બરાબર તમને શું આપ્યો છે લોગ x આપ્યો છે બરાબર તો એનો ડેરીવેટિવ્સ काढવો તો શું થઈ જશે dy / dx શું થઈ જશે 1 / x થઈ જશે તો એ જસે 1 / x સપوز કે તમને log ની કિંમત 4 આપી હોય તો શું થઈ જશે 1 / 4 થઈ જશે બરાબર આ પેલું બીજો સપوز કે તમને y = a ની કોઈ x આપી હોય બરાબર પણ અહીંયા શું હોય એ તમારો કયો હોય એક પોઝિટિવ નંબર હોય એ તમારો કયો હોય એક પોઝિટિવ નંબર હોવો જોઈએ બરાબર પોઝિટિવ નંબર એટલે તમારો શું કહેવાય પોઝિટિવ પૂર્ણાંક સંખ્યા કહેવાય ઘન પૂર્ણાંક સંખ્યા કહેવાય શું કહેવાય તો એ શું હોય તમારી ઘન પૂર્ણાંક હોય તો એ શું થઈ જશે અહીંયા ડાયબિટીઝ કાઢવું તો ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એની એક્સ અને લોગનું નું શું કરીશું લોગ ની એ જેમ જેમ આપણે એક્ઝામ્પલ આગળ કરીશું એમ એમ આપણને યાદ આવશે ચલો એક બીજી વસ્તુ છે અહીંયા આગળ જો ખાસ અહીંયા જો તમને કોઈનો ડી અપન ડીએક્સ તમને કીધો છે કીધો કીધો છે છે એક ભાગ્યા કીધા હોય તમને તો એને સુધી જશે આ એક એક જ ઘાત કેવાય એટલે એક ઘાત ઉપર અને અહીંયા એક ઘાત વગારી દેવાની ત્યાં સુધી વધારી લેવાની એટલે સુધી જશે અહીંયા આગળ એક્સ નો સ્ક્વેર થઈ જશે બરાબર સપોઝ કે તમને અહીંયા આપવું હોય ડી અપન ડીએક્સ અહીંયા આપ્યો છે એક અપન એક્સ નો વર્ગ આપ્યો તો આ વર્ગ ઉપર જતો રહેશે અને અહીંયા સુધી જશે પણ માઇનસ કેવા રહેશે આર્યા માઇનસ રહેશે અહીંયા એક્સ નો વર્ગ એટલે તમારે અહીંયા શું થઈ જશે નો ઘન કરી દેવાનો એ જ રીતે તમને આપ્યો છે એક્ઝામ્પલ લઈ લઈએ સાત વાળો લઈ લઈએ એક ભાગ્યા એક્સની સાત આપી હોય બરાબર ને તો શું થઈ જશે અહીંયા આગળ એક ભાગ્યા એક્સની સાત આપી હોય તો સાત ઉપર કેવા માઇનસ અને એક વધારી લેવાની જશે એક્સની સાત બરાબર તો હવે આપણે અહીંયા આગળ જોઈ ગયું છે આપણું જે કૃત્ય વિકલન છે

Thank you.